નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં સહરનપુર ખાતે જંગી જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સામંતશાહીને વરેલો છે. પ્રજાએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા પરથી ફેંકી દીધી તે હાર કોંગ્રેસ પચાવી શકતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષના સાંસદો 400માંથી 40 થઈ ગયા. તે પરાજયને કારણે હતાશ થયેલ કોંગ્રેસ પક્ષ સંસદને ચાલવા દેતો નથી. એમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના શેરડી ઉત્પાદક કિસાનોના હિત ખાતર ભારત સરકારે શેરડી મિલો માટે 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને આ નાણાં સીધા જ કિસાનોના ખાતામાં જાય તેવો પ્રબંધ કર્યો છે. શ્રી મોદીએ પેટ્રોલ લોબીની આ નાકાની છતાં પેટ્રોલમાં 10% ઇથેનોલ ભેળવવાની નીતિ અપનાવી તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આને પરિણામે શેરડી ઉત્પાદકોને શેરડીના વેચાણમાં ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંડીગઢ હવાઈ મથકના આધુનિક ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી ઉપરાંત અનેક મહાનુભાવો હાજર હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુવિધાઓ ધરાવતું ટર્મિનલ પંજાબ અને હરિયાણા ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના પ્રવાસીઓને ઉપયોગી બનશે. ત્યારબાદ ચંડીગઢની મેડિકલ કોલેજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીક્ષાંત સમારોહમાં ભાગ લેતા સફળ વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક સહિતનું પદવીદાન કર્યા બાદ જણાવ્યું હતું કે નવા નવા ડોક્ટર બનેલા વિદ્યાર્થી માટે આ અવસરે દીક્ષાંત સમારોહ છે, શિક્ષાંત સમારોહ નથી. કોલેજ અને હોસ્પિટલમાંથી નીકળીને હવે વિદ્યાર્થીઓએ સમાજ સમક્ષ હાજર થઈ દર્દીઓની સેવા કરવાની જવાબદારી સંભાળવાની છે. કોઈપણ વ્યક્તિને મારવી ખૂબ સહેલી છે, પરંતુ તબીબી સારવાર વડે જીવતદાન આપવા માટે ખુદ ડોક્ટરે પોતાનું જીવન અર્પી દેવું પડે છે. બાદમાં પંજાબ સરકાર દ્વારા ચંડીગઢમાં બનેલી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે મકાનની ચાવી સોંપવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. ભારતમાં મકાનોની અછત હળવી કરવા માટે પોતાની સરકારે ભરેલા પગલાંઓની રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશના પ્રત્યેક દરેક ગરીબ પરિવાર પાસે પોતાની માલિકીનું મકાન હોય તેવા ડ્રીમ પ્રોજેક્ટ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. મુંબઈના લોકલ ટ્રેનમાં વર્ષ 2006માં 11 મિનિટમાં શ્રેણીબદ્ધ 7 બોમ્બ ધડાકા થયેલા તે કેસમાં મકોકા અદાલતે ચુકાદો આપતા કુલ 13 આરોપી પૈકી 12ને દોષિત ઠરાવ્યા છે. દોષિતો માટે સજાનું એલાન સોમવારે થશે. ગઈ 19 ઓગસ્ટે આ કેસની સુનાવણી ન્યાયાધીશ યતિન શિંદેએ પૂરી કરી હતી. કુલ 192 સાક્ષીઓ, 18 ડોક્ટર, 5 સનદી અધિકારી, 5 IPS અધિકારીને સાક્ષી તરીકે આ કેસમાં તપાસવામાં આવ્યા હતા. જીવલેણ બોમ્બ ધડાકામાં 187 લોકોના મોત થયા હતા, જ્યારે 700થી વધુ જેટલા લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગર નજીક નવા રાજપુર ગામે 79 હેક્ટર જમીનમાં નિર્માણ થનારી પશુપાલન પોલિટેકનિકનું ભૂમિપૂજન કર્યું હતું. 38 કરોડના ખર્ચે નિર્માણ થનારી અદ્યતન પોલિટેકનિકનું બાંધકામ પશુપાલન કામધેનુ યુનિવર્સિટીના ઉપક્રમે હાથ ધરાયું છે. આ સંકુલમાં હોસ્ટેલ, પશુ સંવર્ધન ફાર્મ તેમજ પશુ દવાખાનું, ઘાસચારા ફાર્મનો પણ સમાવેશ થવાનો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે કહ્યું કે પશુઓને બચાવવા અને પશુઓમાં થતા રોગોને અટકાવવા પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવે છે, જેના લીધે 150 જેટલા રોગોને અટકાવી શકાયા છે અને કેટલાક રોગોને નાબૂદ કરવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે પશુઓની સારવાર એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા IK જાડેજાએ જણાવ્યું છે કે ભાજપા દ્વારા આગામી તારીખ 12-19 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા તથા મહાનગર મથકે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના ભાગરૂપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ RC ફળદુ સહિત પ્રદેશ ભાજપના અગ્રણીઓ વિજય વિશ્વાસ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે. દરેક જિલ્લામાં બુથ સુધીના 8-10 હજાર કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે અને પ્રદેશમાંથી 3-3 આગેવાનો બધા જ જિલ્લાઓમાં, મહાનગરોમાં આ પ્રકારના વિજય વિશ્વાસ સંમેલનમાં જશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી યોગ્ય માર્ગદર્શન મળે, ચૂંટણીલક્ષી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવાય, ચૂંટણી માટેની રણનીતિનું માર્ગદર્શન અપાય અને જ્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો એક આગવા પ્રકારની વિકાસના નવા કાર્યો કરી રહી છે ત્યારે એ વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વધુ તેજ ગતિ આપી શકાય એ પ્રકારના અનેક હેતુસર આ પ્રકારના સંમેલનો યોજ્યા છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.